विद्यार्थी मित्रों केम छो मजा में आज आपणे धोरण 2 માં વિષય કયો શીખીશું અંગ્રેજી લેસન 8 એટલે પાઠ 8 એમાં શીખીશું એન પાઠ 8 એન એન એટલે અને અને ગુજરાતી માં અને કહેવાય અને શબ્દ શું છે સંયોજક બે શબ્દોને જોડે જોડતા શબ્દને સંયોજક કહેવાય તો આપણે અંગ્રેજીમાં એન શીખીશું એન એટલે અને અંગ્રેજી ભાષામાં કોઈ પણ વસ્તુ કે પ્રાણી વગેરે જાતિવાચક નામો એકવચનમાં હોય ત્યારે તેની પહેલા એ કે એન આર્ટિકલ આવે છે આપણે એ અને એન આર્ટિકલ શીખી ગયા જ્યારે જાતિવાચક નામ એક વચનમાં હોય એની આગળ એ કે એન આર્ટિકલ મૂકવામાં આવે છે એક વચનમાં હોય તો જ એ અને એન આર્ટિકલ મૂકવામાં આવે છે એ તમે શીખી ગયા છો જેમ કે એ કેટ એન એપલ જ્યારે વ્યંજન આવે ત્યારે એ આર્ટિકલ મૂકવામાં આવે છે જ્યારે સ્વર સ્વર હોય ત્યારે એન આર્ટિકલ મૂકવામાં આવે છે એ આપણે આગળના પાઠમાં શીખી ગયા કે સ્વર હોય તો એન આર્ટિકલ આવે અને વ્યંજન હોય તો એ આર્ટિકલ મૂકવામાં આવે ગુજરાતીમાં બે શબ્દોને જોડવા માટે તેમની વચ્ચે અને મૂકીએ છીએ મેં તમને સમજાવ્યું ને કે બે શબ્દોને જોડવા માટે અને શબ્દ આપણે મૂકીએ છીએ ગુજરાતીમાં એમ અંગ્રેજીમાં એન શબ્દ મૂકવામાં આવે છે તો આપણે એવા શબ્દો જોઈએ બે શબ્દોને કેવી રીતે જોડાય એ શબ્દો આપણે જોઈએ આપણે એ ચિત્ર પણ આપ્યું છે એન એટલે અને તો અહીં આપણે નીચે જોઈશું બે પક્ષીઓ આપ્યા છે શું આપ્યું છે કડો અને બતક તો આપણે સ્પેલિંગો એના યાદ રાખવા પડશે પ્રાણીઓ વિશે આપણે ભણી ગયા સ્પેલિંગો અને ઉચ્ચારનો અર્થ તો તમને આવડતા જ હશે તો આપણે ના આવડતા હોય તો આપણે તૈયાર કરીશું આપણે કૂકડાને અંગ્રેજીમાં શું કહીશું અને બતકને શું કહીશું આપણે એના સ્પેલિંગો બનાવીશું કેવી રીતે એન શબ્દનો ઉપયોગ કરાય એ શીખીશું એ કોક એન્ડ એ ડક કોક એટલે કૂકડો ડક એટલે બતક પણ તમને સ્પેલિંગ પણ આવડતા હોવા જોઈએ આમાં તો તમારે જાતે સ્પેલિંગ લખવાના છે આવશે નહીં જાતે મોઢે કરવા પડશે અને શીખવા પણ પડશે એટલે આપણે અહીંયા શીખીએ સ્પેલિંગ બોલતા એ સી ઓ સી કે એન્ડ એ ડી યુ સી કે એ કોક એન્ડ એ ડક આવી રીતે લખવાનું આવશે તમને ચિત્રો જ આપશે પરીક્ષામાં અને તમારે શબ્દો બનાવવાના છે આ વાક્ય બે શબ્દોને જોડીને એક વાક્ય બનાવવાનું છે તો બીજું ચિત્ર આપ્યું છે હોડીનું અને શિપનું જહાજ એ બોટ એન્ડ એ શિપ બોટનો સ્પેલિંગ શું થાય બી ઓ એ ટી બી ઓ એ ટી બોટ અને શિપ એસ એચ આઈ પી શિપ એટલે જહાજ તો એ બોટ એન્ડ એ શિપ હવે શું આપ્યું છે સફરજન અને કુહાડી તો સફરજનને આપણે શું કહીશું એપલ તો એપલનો સ્પેલિંગ તમને આવડતો હોય તો જ તમારો વાક્ય સાચું પડશે ના આવડે તો તમારું વાક્ય ખોટું પડે સ્પેલિંગમાં ભૂલ કરશો તો તમારે સ્પેલિંગો ખૂટે કરવા પડશે તો એ સ્વર છે તો એની આગળ શું આવશે એન આર્ટિકલ મૂકવામાં આવશે જ્યારે એક્સમાં પણ એ સ્વર છે એટલે એન આર્ટિકલ મૂકવામાં આવશે એટલે આના આગળ કયો આર્ટિકલ આવશે બંને શબ્દો આગળ એન આર્ટિકલ આવશે તો આપણે એન એપલ એન્ડ એન એક્સ એક્સ એટલે કુહાડી તો એપલનો સ્પેલિંગ લખીશું એ ડબલ પી એલ ઈ અને એક્સનો સ્પેલિંગ લખશું એ એક્સ ઈ તો આપણે આખું વાક્ય બનાવશું એન એપલ એન્ડ એન એક્સ આગળ આપ્યું છે બંદૂક અને તીરનું ચિત્ર આપ્યું છે ગન એટલે બંદૂક અને એરો એટલે તીર તો આપણે ગનનો સ્પેલિંગ બોલવો પડશે કેવી રીતે આવે જી યુ એન જી યુ એન ગન એટલે બંદૂક એરો તો એ ડબલ આર ઓ ડબલ યુ એ ડ
double R O W arrow એટલે તીર તો આપણે આખું વાક્ય બનશે a gun and an arrow arrow ની આગળ n sub n article કેમ આવ્યો કે a સ્વર છે સ્વર હોય એટલે n article મૂકવામાં આવે તો આપણે આગળ જોઈશું fun time fun time એટલે આનંદ અથવા મજાનો સમય time એટલે સમય બરોબર ચિત્રોના અંગ્રેજી નામો સાથે a k n નો ઉપયોગ કરી and વડે જોડો આપણે આગળ જોયું પાઠમાં લેસનમાં જોઈને a k n નો ઉપયોગ કેવી રીતે કરવાનો અને એને n વડે કેવી રીતે જોડવાના આપણો અહીંયા ચિત્ર જ આપ્યા છે અને આપણે વાક્ય બનાવવાના છે તો એક્ઝામ્પલમાં પહેલા આપ્યું છે ઉદાહરણમાં બુક અને બેગ તો આપણે બુકનો સ્પેલિંગ પણ લખવો પડશે અને બેગનો સ્પેલિંગ પણ આવડવો જોઈએ તો જ આપણે આ વાક્ય લખી શકીએ તો બુક બી થી ચાલુ થાય બી વ્યંજન છે એટલે પહેલા એ બુક એન્ડ એ બેગ બે બી એ બેગ એટલે બી થી શરૂ થાય છે એ પણ વ્યંજન એટલે અહીંયા પણ એ આવશે અને બુકની આગળ પણ એ આવશે તો આપણે લખીશું એ બુક એન્ડ એ બેગ તો બુકનો સ્પેલિંગ શું થાય બી ડબલ ઓ કે બી ડબલ ઓ કે બુક એટલે ચો પુસ્તક બી એ જી બેગ એટલે બેગ સ્કૂલ બેગ બી એ જી બેગ એટલે બેગ આગળ આપ્યું છે કેટ અને ડોગ હવે ગુજરાતીની બોલવાનું કેટ અને ડોગ કેટનો સ્પેલિંગ લખવાનો અને ડોગનો સ્પેલિંગ લખવાનો તો આપણને સ્પેલિંગ જોઈએ કેટ એટલે બિલાડી કેટ એટલે બિલાડી તો કેટનો સ્પેલિંગ લખવાનો સી એ ટી સી એ ટી કેટ એટલે બિલાડી ડી ઓ જી ડોગ એટલે કૂતરો ડી ઓ જી ડોગ એટલે કૂતરો તો આપણે વાક્ય બનાવીએ હવે એન્ડવાળું તો સી આવે એટલે સ્વી વ્યંજન છે તો પહેલાં આવશે એ કેટ પછી એન મૂકીશું પછી એ ડોગ ડી વ્યંજન છે એટલે એ આર્ટિકલ આવશે તો એ ડોગ આવી રીતે વાક્ય બનાવવાનું હવે આગળ બીજું વાક્ય બનાવીએ ક્રો એટલે કાગડો આઉલ એટલે કુવાડ તો જોઈએ એ ક્રો એન્ડ એન આઉલ ક્રો સી વ્યંજન છે અને આઉલનો ઓ સ્વર છે એટલે અહીંયા એન આર્ટિકલ આવે અને અહીંયા એ આર્ટિકલ આવ્યો એટલે આપણે ક્રોનો સ્પેલિંગ બોલીએ સી આર ઓ ડબલ્યુ ક્રો એટલે કાગડો સી આર ઓ ડબલ્યુ ક્રો એટલે કાગડો ઓ ડબલ્યુ એલ આઉલ એટલે ઘુવર ઓ ડબલ્યુ એલ આઉલ એટલે ઘુવર તો આપણે વાક્ય લખીશું એ ક્રો એન્ડ એન આઉલ કાર અને બસ કાર અને બસનું ચિત્ર આપ્યું છે તો કારનો સ્પેલિંગ શું થાય સી એ આર કાર સી એ આર કાર એટલે મોટર કાર બસ તો બી યુ એસ બસ એટલે બસ બી યુ એસ બસ એટલે બસ કારમાં સી પણ વ્યંજન છે અને બસમાં બી પણ વ્યંજન છે એટલે એ આર્ટિકલ આવશે આગળ તો આપણે વાક્ય બનાવીએ એ કાર એન્ડ એ બસ એ કાર એન્ડ એ બસ બેટ અને બોલ આપ્યું છે બેટ ને બોલનો સ્પેલિંગ તો તમને આવડતો જ હશે તો બે બોલનો સ્પેલિંગ અને બેટનો સ્પેલિંગ આપણે બોલીએ ના આવડતો તો શીખી જઈએ આપણે બી એ ટી બી એ ટી બેટ એટલે બેટ બી એ ડબલ એલ બી એ ડબલ એલ બોલ એટલે બોલ દડો પણ આપણે કહીએ સીએ તો આપણે બી પણ વ્યંજન છે અને બોલમાં બી પણ વ્યંજન છે તો આગળ શું આવશે એ આર્ટિકલ તો આપણે એ આર્ટિકલ મૂકીને વાક્ય બનાવીએ એ બેટ એન્ડ એ બોલ એ બેટ એન્ડ એ બોલ પછી આગળ તો આપણે આ કુહાડી વિશે જોયું જ એક્સ એટલે કુહાડી અને પેન એક્સનો સ્પેલિંગ એ એક્સ ઈ એ એક્સ ઈ એક્સ એટલે કુહાડી પીઈ એન પેન એટલે પેન તો એક્સ નો એ સ્વર છે સ્વર હોય એટલે એન આર્ટિકલ મૂકવામાં આવે અને પી
નો પેન નો પી વેન્જન્સ એટલે એ આર્ટિકલ આવે એટલે આપણે વાક્ય બનશે એન એક્સ એન્ડ એ પેન એન એક્સ એન્ડ એ પેન રેટ અને એન્ડ રેટ એટલે ઉંદર એન્ડ એટલે કીડી તો રેટનો સ્પેલિંગ આર એ ટી રેટ એટલે ઉંદર એ એન ટી એન્ડ એટલે કીડી એ એન ટી એન્ડ એટલે કીડી રેટમાં આર વ્યંજન છે અને એન્ડમાં એ સ્વર છે એટલે સ્વર હોય એટલે એન આર્ટિકલ આવે અને વ્યંજન હોય એટલે એ આર્ટિકલ આવે તો એ રેટ એન્ડ 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 એ રેટ એન્ડ 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 આગળ જોઈએ કાઉ અને પીગ કાઉ એટલે ગાય પીગ એટલે ભૂંડ તો કાઉનો સ્પેલિંગ સી ઓ ડબલ્યુ પી આઈ જી પીગ એટલે ભૂંડ તો સી અને પી બંને વ્યંજન છે તો એ આર્ટિકલ આવશે એ કાઉ એન્ડ એ પીગ એ કાઉ એન્ડ એ પીગ આગળ જોઈએ એગ અને હેન એગ એટલે ઈંડુ હેન એટલે મરઘી તો એ એગનો સ્પેલિંગ જોઈએ ઈ ડબલ જી ઈ ડબલ જી એગ એટલે ઈંડુ એચ ઈ એન હેન એટલે મરઘી એચ ઈ એન હેન એટલે મરઘી આમાં એગમાં ઈ છે ઈ સ્વર છે એટલે એન આર્ટિકલ આવશે અને એચમાં હેનમાં એચ છે એ વ્યંજન છે એટલે એ આર્ટિકલ આવશે તો વાક્ય બનશે એન એગ એન્ડ એ હેન એન એગ એન્ડ એ હેન અહીંયા આગળ આપ્યું છે ભમરડો અને પિન ટાંકણી ટોપ એટલે ભમરડો અને પિન એટલે ટાંકણી ટોપનો સ્પેલિંગ ટી ઓ પી ટોપ એટલે ભમરડો પી આઈ એન પિન એટલે ટાંકણી પી આઈ એન પિન એટલે ટાંકણી તો બંને વ્યંજનથી શરૂ થાય છે એટલે એ આર્ટિકલ આવશે એ ટોપ એન્ડ એ પિન એ ટોપ એન્ડ એ પિન આગળ આપ્યું છે ટોપીનું ચિત્ર અને પંખાનું ચિત્ર તો ટોપાને હેટ અને પંખાને ફેન તો એ ટોપાનો સ્પેલિંગ એચ એ ટી એચ એ ટી હેટ એટલે ટોપી એફ એ એન ફેન એટલે પંખો બંને શબ્દો વ્યંજનથી શરૂ થાય છે એટલે એની આગળ એ આર્ટિકલ આવે છે બંને જગ્યાએ એ આર્ટિકલ આવે છે તો આપણે વાક્ય લખીશું એ હેટ એન્ડ એ ફેન એ હેટ એન્ડ એ ફેન કપ અને જગ આપ્યો છે શું આપ્યું છે કપ અને જગ તો કપનો સ્પેલિંગ સી યુ પી કપ એટલે કપ જી યુ પી જી યુ પી જી જી યુ જી જગ એટલે જગ જી યુ જી જગ એટલે જગ એ કપ એન્ડ એ જગ એ કપ એન્ડ એ જગ આગળ ખાટલો અને માટલો આપ્યું છે ઘડો માટીનો તો આપણે માટીના ઘરાને પોટ કહીએ પી ઓ ટી પોટ એટલે માટીનો ઘડો અને સી ઓ ટી કોટ એટલે ખાટલો તો પી ઓ ટી પોટ એટલે માટીનો ઘડો સી ઓ ટી કોટ એટલે ખાટલો સી ઓ ટી કોટ એટલે ખાટલો તો બંને વ્યંજન છે શબ્દો વ્યંજનથી શરૂ થાય છે પી અને સીથી તો એ આર્ટિકલ આવે બંને જગ્યાએ એ આર્ટિકલ મૂકીશું અને વાક્ય બનાવશું એ પોટ એન્ડ એ પોટ એ પોટ એન્ડ એ પોટ તો અહીંયા આપણો અહીંયા પાઠ પૂરો થાય છે એન્ડ તો આપણે અંગ્રેજી વિષયની નોટમાં હોમવર્ક કરીશું અંગ્રેજી નોટમાં હેડિંગ મારશું લેસન એટ એન્ડ એન્ડ એટલે અને કરીને આપણે લેસનમાં લખીશું
અહીંયા આપણે લખવાનું ગુજરાતીમાં બિલાડી અને કૂતરો લખીને નીચે આવી રીતે વાક્ય લખવાનું છે એ કેટ એન્ડ એ ડોગ અહીંયા લખવાનું પુસ્તક અને બેગ આપણે આ ઉદાહરણમાં આપેલું છે એવું લખેલું એવી રીતે જોઈને વ્યવસ્થિત અક્ષરે લખવાનું અહીંથી શરૂ કરવાનું તે અહીંયા સુધી એ પોટ એન્ડ એ કોટ સુધી આપણે વાક્ય લખવાના છે એન્ડવાળા બરાબર ને સારા અક્ષરે વ્યવસ્થિત અંગ્રેજીની નોટમાં લખવું આપણે હવે મળીશું આગલા પીરિયડમાં આવજો વિદ્યાર્થી મિત્રો